संत नारद जी कहे छे कि अत्यारे नथी तो सत्य नथी तप नथी दया केवल एक वस्तु छे ए पण दान दान पण केवू छे आंगणे आवी एटले आपी दे नहीं बेसवन नहीं कई बातचीत नहीं आवकारो तो ई दान शू काम तमारा घरे कोई संत आवे तमारा घरे कोई साधु आवे कोई जग्याधारी आवे तमारा घरे एने चा पावानो टाइम नथी अने तमे दान आपो छो तो शू करो दान नु पण एनु मूल्य होय छे તમે આપી દો એમ નહીં એમ સંત નારદજી કહે છે કે મને દુઃખ છે અત્યારે માણસ કેવલ પેટ ભરો થઈ ગયો છે પોતાના પેટનું જ કરે છે બીજાનું જે થવું હોય તે થાય નારદજી દુઃખી છે જ્યારથી આપણી ભાવના બગડી ને ત્યારથી જ આપણું જીવન બગડતું જાય છે જેમ જેમ આપણી ભાવના બગડતી જાય છે એમ એમ આપણું જીવન પણ બગડતું જાય છે જેટલી તમારી ભાવના શુદ્ધ હશે એટલું તમારું જીવન પણ સરળ હશે જેટલી તમારી ભાવના સાદી હશે એટલું તમારું જીવન સારું હશે પણ આપણી ભાવના સાદી નથી બધાની જેમ આપણે જલ્દી બંગલો થઈ જાય આપણે ફોર વ્હીલ ગાડી થઈ જાય અમારા કાકી આગળ સીટમાં બેસી નીકળે હું આગળ સીટમાં બેસી નીકળું આપણી ભાવના ખોટી થતી જાય છે અને બીજાનો દેશ કે ઈર્ષા કરવાથી તમે સુખી નહીં થાવ ભગવાને કોઈને આપ્યું છે તો ઘણા લોકો એવી વાતો કરે ઈ ભાઈ ક્યાં કઈ હતું તો આમ કરીને લઈ આવ્યો ફલાણું કરીને લઈ આવ્યો ઢોકળું કરીને લઈ આવ્યો કોક નું ખોટું કરીને લઈ આવ્યો અરે ઈ ભલે લઈ આવ્યો હિસાબ તો ભગવાન કહ્યો પણ તાને શું વાંધો હિસાબ તો ભગવાન કરવાનો છે અને એને ભાગમાં છે તો જ ભગવાને આપ્યું છે કે નહીં પણ તને આટલો બધો શું વાંધો છે ખબર નથી પડતી એટલે બીજાનો દેશ બીજાની નિંદા કરવી એની કરતા તમે તમારું સારું કરો શું વાંધો છે અને જેટલી જેટલી આપણી ભાવના બગડતી જાય છે એટલું એટલું આપણું જીવન પણ બગડતું જાય છે સંત નારદજી શંકાદિક ઋષિને કહે છે કે હે ઋષિવન મને આ જગતમાં આટલું ફર્યો પણ ક્યાંય શાંતિ નથી દેખાતી શું નથી દેખાતું શાંતિ આમ તો મનુષ્યની બે જ ભાવના હોય છે કઈક શાંતિ આટલું દોડાદોડી કરે છે અને કઈક સંપત્તિ આડું થઈને મહેનત કરે છે સમજી અત્યારે લગભગ ભક્તિ એવી થઈ ગયો હા અમુક લોકોને એમ કહો કાંઈ ગુરુ કરાય પણ હું સુખી છું એટલે એમ નહીં આપણે અહીંયા જ કરાય લઈએ એમ જો આમાં જાય આપણે સુખી થઈ જવાય એટલે લોકોની બે ભાવના છે સંપત્તિ અને શાંતિ પણ હરિની કૃપા એવી છે કે જેના ઘરમાં સંપત્તિ સાચી થઈ જાય ત્યાં પછી શાંતિ નથી રહેતી શાંતિ વહી જાય અમુક ઘરમાં સંપત્તિ અને શાંતિ બે ભેગું થાય તો અહીંયાથી સંસ્કાર વિયા જાય અમુક ઘરમાં સંપત્તિ શાંતિ અને સંસ્કાર ભેગું થઈ જાય તો અહીંયા સંતાન ન હોય અમુક ઘરમાં સંપત્તિ શાંતિ સંસ્કાર સંતાન બધું હોય તો એના મા બાપના વારા કર્યા હોય બે મહિના તારી ભેગા બે મહિના મારી ભેગા દોળિયા ગામમાં તો એવું નહીં હોય નથી ને વારા નથી ને તમારે કોઈના અહીં નહીં હોય બહુ સારું ગામ ભક્તિવાન ગામ છે અમર ગામમાં નથી
એટલે તમે ના પાડો ને એ પ્યાલા કરે. આ જાજા ભાગે બે માણસ નો ઝઘડો એમાં જ ન થાય. એને ઘરવાળો એમ કે કે તાર આય બેવા નહીં જવાનું. ઓલો બાર ગામ થી ગિર્યા તો અહીંયા બેઠી શું કરે. તમારે સુખાઈ જોઈશી અને તમારે ધણી કંદડવું છે બે નહીં આવે. ઈ કે એમ કરવા માંડો એટલું બધું શું. અને વળી પાછી વાત કેવી કે ખબર કોક ના ઘીરે જોવો બૈરાન કેમ રાખે છે. પણ ઈ કે એમ કરતા એટલે એવી રીતે ન રાખે. તમે કે એમ કરતો નથી પછી કેમ કરવું. આપણે કથમ નિયમ લેતા જો આપણો ઘરવાળો કેમ જ કરવાનું. તમારે બાજવાન થાય મને કહેજો. ઈ કેમ જ કરવાનું બાજવાન નહીં થાય. એમ કે તાર પપ્પા ઘરે બે મહિના નહીં જવાનું તો નહીં જવાનું. પણ આપણે રહી એમ જેમ જેમ મનુષ્યની ભાવના બગડતી ગઈ છે એમ એમ દરેક મનુષ્યનું જીવન બગડતું જાય છે. ભાવના ખોટી થઈ ગઈ છે. આપણી ભાવના કે હું એક જ નોખી થઈ જાઉં અને હું એક જ પૈસા વાળી થઈ જાઉં. હું એકલો નોખો થઈ જાઉં હું પૈસા વાળો થઈ જાઉં. આવી આપણી ભાવના ટૂંકી થઈ ગઈ છે. આપણી ભાવના એવી થતી જ નથી કે મારે મારા સાસુ સસરાને રાખવા છે. હું એમને ટાઈમે નવરાવી દઉં ટાઈમે રોટલો આપી દઉં ટાઈમે એમને હું હાચું. આવી આપણી ભાવના નથી. બધાની નહીં હોય એમ પણ હું નથી કહેતો. અમુક અમુક ઘરે હજુ પણ એ ભાવના છે પણ એનું જોઈને આપણે શીખતા નથી.